ચેતન વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યાના હાઈકોર્ટે ડ્રામા બાદ પોલીસ દ્વારા ધારાસભ્ય ચેતન વસાવાને રાજપીપળા લઈ એલસીબી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારે તેની પાછળ તેમના સમર્થકો પણ આવી ગયા અને એલસીબી પોલીસ સ્ટેશન બહાર ટોળે વળી પોતાના નેતા માટે ચર્ચા વિચારણા કરતા જોવા મળ્યા. ત્યારે ડોડિયાપાડાના તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા દ્વારા સ્ફોટક વાત કરવામાં આવી કે ચેતન વસાવાનું એન્કાઉન્ટર પણ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પહેલા તો ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા અને સાગબારાના લોકલાડીલા ધારાસભ્ય છે, ગુજરાતની આદિવાસી પ્રજાનો અવાજ છે અને આદિવાસી પ્રજા અત્યારે પણ લાગણી અને ચેતરભાઈ વસાવા દરેક લોકોના દિલમાં છે અને અત્યારે એલસીબી ઓફિસે રાજપીપળા લાવ્યા છે, એમણે જાતે સરેન્ડર કર્યું છે. પહેલાં તો આદિવાસી સમાજનો આભાર માનું છું મેં, કારણ કે નાતે ગાતે અને પોલીસ પ્રશાસનને એવું કીધું સમાજે કે તમે સાઈડમાં રહો, અમારા લોકલાડીલા નેતા છે એમને અમે ઇજ્જતથી તમારા દરવાજે સુધી મૂકવા આવીએ છીએ. અને આદિવાસી સમાજે આજે સાબિત કરી બતાવ્યું કે આદિવાસી સમાજ આખો વચ્ચે ઘેરીને પછી ચેતરભાઈ વસાવાને પોલીસ સ્ટેશનના દરવાજે સુધી મૂકવા ગયા. પહેલાં તો એમનો પણ આભાર માનું છું, કારણ કે અત્યારે અમને એ પણ શંકા લાગે છે આ સરકાર પર, કારણ કે આ સરકાર એન્કાઉન્ટર મેન છે અને એન્કાઉન્ટર કરવાવાળી સરકાર છે. અમારા આગેવાનોને, અમારા કાર્યકર્તાઓને, અમારા આદિવાસી સમાજના આગેવાનોને એવી પણ શંકા છે કે ચેતરભાઈ વસાવાનું એન્કાઉન્ટર પર એ લોકો કરી શકે છે. એના માટે અમારી ટીમ અમે તૈયાર કરી છે અને એ ટીમ સાગબારા અને ડેડિયાપાડા, વાલિયા ઝઘડિયા અને ભરૂચ અંકલેશ્વર હાંસોડ જંબુસરની ટીમો, બધી ટીમો 24 કલાક અહીં રહેવાની છે, કારણ કે અમને બિલકુલ આ પ્રશાસન પર વિશ્વાસ નથી, કારણ કે આ એન્કાઉન્ટર મેનો જ છે અને એન્કાઉન્ટર ગમે ત્યારે કરી શકે છે, કારણ કે આદિવાસી સમાજનો એક અવાજ છે, એ અવાજને ગમે તે રીતે આ સરકાર ઝુકાવવા માગે છે પણ અમે ઝુકવાના નથી. ગમે તેવી તાનાશાહી સામે અમે લડી લઈશું. અને ચૈતરભાઈ વસાવા લોખંડી પુરુષ છે, બીજા લોખંડી પુરુષ છે અને એ લોખંડી પુરુષ કોઈ દિવસ એ લોખંડ ઓગળવાનું નથી. સરકાર નોંધ લેવી જોઈએ, કારણ કે અત્યારે અમારે આ જેલની સામે રહીને અમારે કેવું પડે છે. અમે જમવાનું લાવ્યા, અમે એમનો જેકેટ લાવ્યા, અમે એમનો ઓળવા માટે ધાબળો લાવ્યા, તે છતાં અમને એ લોકોએ આપવા નથી દીધું અને અમને ગેટની સામે ઊભા રાખીને પછી અમે જ્યારે આ પોલીસને એક મહિનાથી રાતને દિવસ હોતી હતી ચૈતરભાઈને, અને ચૈતરભાઈ ની મળ્યા અને આદિવાસી સમાજની એટલી એક ઈમાનદારી કહેવાય કે સામેથી સરેન્ડર કરાવ્યું અને આખો સમાજ મૂકવા ગયા. એટલે કહેવા માગું છું કે સમાજ તમને એટલો સહકારમાં હોય તો અમને પણ એક માનવતાની દ્રષ્ટિએ અમને જમવાનું આપવા દેતા, અમને પણ ધાબળો આપવા દેતા, અમને પણ રૂમાલ આપવા દેતા, તો અમને પણ લાગતું કે અમારા સાથે તંત્ર સહકાર આપે છે, કારણ કે ચેતરભાઈ લડવાયા છે અને સમાજને અને સમાજના નેતા છે અને સમાજના પ્રશ્નો લઈને અને ગુજરાતના આદિવાસી અને ગરીબ લોકોનો જ્યારે અવાજ છે એ અવાજને દબાવવા નહીં દઈએ અને સમાજ સાથે એ નેતા છે તો કોઈના પગ પકડવા નહીં દઈએ. અમને અમારા ધારાસભ્યની એટલી લાગણી અને ચિંતા પણ છે અને એમના સાથે કોઈ ઘટના નહીં બને એની અમે ચિંતામાં છે. અત્યારે જે પણ અધિકારી જેલમાં ચૈતરભાઈને જમવાનું આપે, પાણી આપે, જે પણ હોય તે પણ કેમેરાની સામે આપે અને જે પણ જવાબદારી અધિકારી હોય એ લોકો આપે અને એનું ફૂટેજ અમે ગમે ત્યારે માગીએ. અમારા કાયદામાં અમને જોગવાઈ છે એ ફૂટેજ અમને મળવું જોઈએ અને ત્યારે આ પોલીસ સ્ટેશનના કે આ જેલના ફૂટેજ બંધ છે એ પ્રશ્ન નહીં આવે એ પણ તંત્રએ કાળજી રાખવી જોઈએ.